સદ્ગુરુ ગુણાયતાન સ્વામીની વાતમાં સાંભળજો સ્વામીએ બહુ મહિમા ગાયો છે પહેલા પ્રકરણની એકસો ને ચોપનમી વાત છે પહેલા ગુણાયતાન સ્વામીની વાતોમાં પહેલા પ્રકરણની એકસો ને ચોપનમી વાત સ્વામિનારાયણ નામના મંત્રનો જેવો સ્વામિનારાયણ નામના નામનો મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજે બળ્યો નથી આ સ્વામી બેઠા શબ્દો છો એવો કોઈ મંત્ર આજે બળ્યો નથી ને એ મંત્રે કાળા નાગનો ઝેર ન ચડે ગમે તેવો કાળો નાગ કરડ્યો હોય અને ઝેર ચડ્યો હોય તો એ મંત્રે કાળા નામ નાગ ઝેર ન ચડે અને એ મંત્રે વિષય ઉડી જાય વિષય એટલે સમજ્યા ને વિષય વાસનામાં પ્રીતિ હોય ને ઉડી જાય ભ્રમરૂપ થવાય ભ્રમરૂપ થવાય એટલે મૂર્તિરૂપ થવાય જો આ મંત્રનો મહિમા ભ્રમરૂપ થવાય અને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે એવો બળિયો આ મંત્ર છે એવો બળિયો આ મંત્ર છે માટે નિરંતર ભજન કરવું શું શબ્દ વાપર્યો ભેલા માટે નિરંતર ભજન કરવું જો અમારે મહારાજ અહીંયા બેઠા છે ક્યાં ગયા તમારા દિનેશ મહારાજ મુક્ત રાજ ભાઈ ક્યાં ગયો કૃણાલ મહારાજ નથી આવ્યા છે લે ભારે કરી બોલો એમને કાયમ હું જોઉં બહુ રાજી થવું મંત્ર કાઉન્ટર એમના આંગળીમાં હોય છે બોલો બેઠા હોય તો એ મંત્ર ચાલતો હોય આપણે ના કરી શકીએ આપણે ત્યાં મંત્ર કાઉન્ટર છે છેવટ માળા રાખવી માળા ના રાખવી તો મંત્ર કાઉન્ટર રાખીને સ્વામિનારાયણ 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 મંત્ર જાપ કરો પહેલા કાળા નાગનું ઝેર જેમ ઉતરી જાય ને એમ અંતરની વાસનાનું ઝેર ઉતરી જશે આ મોટા પુરુષના આશીર્વાદ છે કરવાની તૈયારી જોઈએ આપણી અને જોડે પ્રાર્થના ભળશે તો ડબલ એન્જિનનું કામ થશે જો પ્રાર્થના ભળી જશે તો ભજન અને પ્રાર્થના ખૂબ કરો મુક્તો ધ્યાન કરવું ને મૂર્તિમાં જોડાવું ને એ બધા સાધન છે શ્રેષ્ઠ સાધન છે પરંતુ એ મૂડીવાળાનું બહુ કામ છે બહુ મૂડીવાળો હોય ને એના માટે એ છે બાકી થોડી મૂડીવાળાને પોહાય એવી દવા નિર્વાસની ઉપાય નિષ્કામી થયાનો ઉપાય નિર્વિષય થવાનો ઉપાય ભજન અને પ્રાર્થના અખંડ ભજન ચાલતું હોય બહુ મહારાજ રાજી થાય બહુ રાજી થાય અને એમાં ભજનમાં પાછા સ્વામિનારાયણ મંત્ર ત્રણ રીતે લેવાય છે એક મુખથી લેવાય એના કરતાં શ્રેષ્ઠ છે નાભીમાંથી લેવાય એના કરતાં શ્રેષ્ઠ છે પ્રતિલોમ ભાવે નામીય સહિત લેવાય પ્રતિલોમ ભાવમાં રહીને લેવાય મુખ તો અચૂક ધેવ પાડજો નાભિમાંથી મંત્રોચ્ચાર એટલે ઓઠ ન ચાલે જીભ ન હા દાંત ન હલે અરે કંઠ ન હાલે સ્વામિનારાયણ 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 ભજન પેલો આગ લાગી પેલા બાટલા હોય છે ખબર છે બધા ઘરમાં પેલો છે ને કયું બાટલો કે શું કહેવાય એ બાટલો તત્કાળ કામમાં આવી જાય ફાયર ફાયરથી હોય ને આનો એ બાટલામાં કેમ મૂક્યા જો અહીંયા ત્રણ ચાર બાટલા છે કેમ મૂક્યા છે પેલા કે તાત્કાલિક કંઈક ફાયર થયું હોય તો તરત એનો ઉપયોગ કરે ખાસ દિન પછાડે એવું કંઈક હોય છે ને એમ આ છે ને બાટલો છે તત્કાળ કામમાં આવી જાય